मित्रों लेक्चर नंबर 3 માં આપણી થોડી સિક્વન્સ ડ્યુ ટુ કોમ્યુનિકેશન એરર ને કારણે બાકી રહી હતી અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ ની ચર્ચા કર્યા પછી પ્રોટોન પરના વિદ્યુતભાર ની આપણે ચર્ચા કે પ્રોટોન અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ નું કેવું સંયોજન છે અને ન્યુટ્રોન અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ નું કેવું સંયોજન છે એના વિશે આપણે ચર્ચા અધૂરી રહી ગઈ હતી એ આપણે પૂરી કરીએ પ્રોટોન એ બે અપ ક્વાર્ક્સ અને એક ડાઉન ક્વાર્ક્સ નું સંયોજન છે મતલબ UUD હવે જો આ સક્રિય હોય તો આપણે બે અપ ક્વાર્ક્સ પરનો વિદ્યુતભાર અને એક ડાઉન ક્વાર્ક્સ પરનો વિદ્યુતભાર ની ગણતરી કરીએ અને જો એ વિદ્યુતભાર પ્રોટોન ના વિદ્યુતભાર જેટલો થાય તો આ સંયોજન સક્રિય છે ચાલો જોઈએ અપ ક્વાર્ક્સ પરનો વિદ્યુતભાર કેટલો હોય +2/3e +2/3e डाउन बीजा क्वार्क्स पर नो विद्युत भार कितना हो से तो कैसे हम +2/3e डाउन क्वार्क्स पर नो विद्युत भार कितना हो जे -1/3e अरे तो क्या अरे आपने हम सर्वारो कर सो अरे आप हम खबर पढ़ से 2e + 2e - e divided by 3 2 + 2 = 4e - e it means 3e / 3 3 cancel answer +e અને પ્રોટોન પર વિદ્યુતભાર કેટલો હોય છે +e ઇલેક્ટ્રોન જેટલો જ પણ ધન વિદ્યુતભાર તો આ UUD બે અપ ક્વાર્ક્સ અને એક ડાઉન ક્વાર્ક્સ સાથે મળીને પ્રોટોન બનાવે છે તો હવે આપણે કહી શકીએ કે હા પ્રોટોન એ ક્વાર્ક્સ નો બનેલો છે કયા ક્વાર્ક્સ નો બે અપ ક્વાર્ક્સ અને એક ડાઉન ક્વાર્ક્સ એવી જ રીતે આપણે ન્યુટ્રોન ની ચર્ચા કરીએ તો ન્યુટ્રોન પણ ક્વાર્ક્સ નો બનેલો છે ચલો ન્યુટ્રોન્સ કયા ક્વાર્ક્સ નું સંયોજન છે તો કે એક અપ ક્વાર્ક્સ અને બે ડાઉન ક્વાર્ક્સ ચલો આપણે એના પરનો વિદ્યુતભાર ગણીએ ન્યુટ્રોન નો વિદ્યુતભાર આપણને પહેલેથી ખબર છે કેવો છે આર્યભટ્ટ નો શૂન્ય હવે આપણે આના પરનો વિદ્યુતભાર ગણીએ બે ડાઉન ક્વાર્ક્સ અને એક અપ ક્વાર્ક્સ નો વિદ્યુતભાર ગણીએ જો જવાબ શૂન્ય આવે તો હા આ ક્વાર્ક્સ ન્યુટ્રોન બનાવી શકે વિદ્યુતભાર ના દ્રષ્ટિએ આપણે વાત કરી ચલો અપ ક્વાર્ક્સ નો વિદ્યુતભાર +2/3e ડાઉન ક્વાર્ક્સ નો વિદ્યુતભાર -1/3e બીજા ડાઉન ક્વાર્ક્સ નો વિદ્યુતભાર -1/3e ચલો કેલ્ક્યુલેશન કરીએ 2e - e - e / 3 2 - e - e 0/3 it means answer is 0 ચલો હવે આપણે વિદ્યુતભાર ની દ્રષ્ટિએ એમ કહી શકીએ કે હા આ વાત સત્ય છે કે બે ડાઉન ક્વાર્ક્સ અને એક અપ ક્વાર્ક્સ ના સંયોજન થી આપણે ન્યુટ્રોન નું નિર્માણ કરી શકીએ છીએ ચલો બે નાનકડા ઉદાહરણ આપણે સાથે સાથે લઈ લઈએ ઉદાહરણ નંબર 1.2 એક પદાર્થમાંથી દર સેકન્ડે 10^9 ઇલેક્ટ્રોન ઉદાહરણ 1.2 તમે રકમ જોઈ શકશો ઉદાહરણ 1.2 એક પદાર્થમાંથી દર સેકન્ડે 10^9 ઇલેક્ટ્રોન બીજા પદાર્થમાં જાય છે પદાર્થ 1 કેટલો વિદ્યુત
बार जाए छे। चलो आपणे गणतरी करीए, एक सेकंड में पदार्थ बे पर जतो विद्युतभार, प्रति सेकंड आपणे केटलो विद्युतभार जाय एनी गणतरी करीए, पछी आपणे एक कूलम माटे केटलो समय लागे ए सरळताथी। चलो आटला इलेक्ट्रॉन जाए, 10^9 इलेक्ट्रॉन जाए, एक इलेक्ट्रॉन नो विद्युतभार आपणे खबर है, तो एक सेकंड में q इज इक्वल टू n e, मुजब n बराबर 10^9 e इज इक्वल टू कितना है 1.6 × 10^-19 कूलम। चलो तो आपने खबर पड़ी कि q इज इक्वल टू आ बनने नो आपने जोइए तो 1.6 × 9 − 19 + 9 શું હશે 10^-10 કુલમ પર સેકન્ડ। તો 1 સેકન્ડ માં આટલો વિદ્યુતભાર અહીંયા જાય છે, તો અહીંયા કેટલો વિદ્યુતભાર જો છે 1 કુલમ, તો એનો મતલબ અહીંયા આપણે ત્રિરાશી પણ આપી શકીએ, 1 સેકન્ડ માં કેટલો વિદ્યુતભાર જાય છે 1.6 × 10^-10 ઘાત કુલમ, તો આપણે કેટલો જોઈએ છે तो के एक कूलम विद्युतभार करवा माटे केटलो समय लागसे t बराबर केटला, तो हवे खबर पड़शे t बराबर 1 × 1 × 1.6 × 10^-10 तो t बराबर तमे गणतरी करशो એટલે 10^-10 ઉપર જતા રહે છે 10^-10 × 1.6, તો એનો મતલબ આટલા સેકન્ડ લાગશે। આ 1.6 સાથે તમે ભાગાકાર કરી અને સરળતાથી જવાબ મેળવી શકશો। હવે બીજો આવો જ ટ્રીકી ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 1.3, ઉદાહરણ નંબર 1.3 એમાં તમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે એક પ્યાલા પાણીમાં કેટલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન હશે। પહેલી વાત તો આપણી પાસે પ્યાલાનું કોઈ માપ આપેલું નથી, એટલે પ્યાલાનું માપ આપણે અંદાજે 250 ગ્રામ અથવા તો 300 ગ્રામ આપણે લઈ શકીએ, બરાબર, અહીંયા કોઈ એવી ચોક્કસ વાત કરેલી નથી। તો 250 ગ્રામ H2O માં કેટલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન હશે એની ગણતરી કરવાની છે। પહેલા તો આપણે H2O એટલે કે પાણીનો અણુ ભાર કેટલો છે 18 ગ્રામ, પાણીનો અણુ ભાર આની આપણે ગણતરી કેવી રીતે કરશો, તો કે H2O હાઇડ્રોજન 2 ઓક્સિજન 1, ઓક્સિજનનો અણુ ભાર કેટલો 100, હાઇડ્રોજનનો કેટલો 1, પણ હાઇડ્રોજન 2 છે તો 1 + 1 એટલે 2, 16 + 2 એટલે કેટલા ગ્રામ થશે 18, તો પાણીનો અણુ ભાર થશે 18 ગ્રામ। અને અણુ ભારનો મતલબ શું થાય, તો કે અણુ ભાર જેટલા વજનમાં કેટલા અણુ આવેલા હોય એવો ગ્રેડો અંક જેટલો, આપણો સામાન્ય કેમિસ્ટ્રી, એનો મતલબ 18 ગ્રામ H2O માં કેટલા અણુ આવેલા છે 6.022 × 10^23 ઘાત અણુ આવેલા છે। હવે આપણી પાસે પાણીનો પ્યાલો છે કેટલા ગ્રામ ખબર નથી, તો અહીંયા આપણે એઝ્યુમ કરવું પડશે, અથવા તો તમે 300 ગ્રામ પ્યાલો વિચારી શકો અથવા તો 250 ગ્રામ, તો આપણી પાસે કેટલા આવે, સપોઝ માની લો 250 ગ્રામ નો પ્યાલો હોય તો 250 ગ્રામ H2O માં કેટલા અણુઓ હશે, અણુઓની સંખ્યા આપણે મેળવીએ n બરાબર કેટલા હશે। ચલો અહીંયા ત્રિરાશી માનીએ તો n ઇઝ ઇક્વલ ટુ શું થશે 250 × 6.022 × 10^23 ઘાત છેદમાં 18, તો અહીંયા આપણને જવાબ મળશે અણુઓની સંખ્યા, અને જે અણુઓની સંખ્યા છે n is equal to 83.63 × 10^23, આ આપણી ગણતરી મુજબની આપણને સંખ્યા મળી, આટલા અણુ છે કે
છે કેવી રીતે મેળવું પાઈનો અંગબર 18 ગ્રામ છે 18 ગ્રામ માં કેટલા હોય તે ઓરેલો નંબર કેટલા તો 250 ગ્રામ રૂપિયા હોય તો એમાં કેટલા હોય રૂપિયા 8 હવે આપણે એ ગણતરી કરવી પડશે કે એક અણુ માં કેટલા ઇલેક્ટ્રોન ને પ્રોટોન હોય અણુ કેનો હોય H2O H2O ના અણુ માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હવે આપણને ખબર છે કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો પરમાણુ પ્રમાણ કેટલો હોય 1 તો હાઇડ્રોજનનો એક અણુ હોય તો કેટલા હોય 1 અને અહીંયા H2 છે કેટલા છે H2 તો હાઇડ્રોજન પાસે કેટલા હોય 2 કેટલા હોય 2 કેમ કે હાઇડ્રોજનના 2 અણુ એક એક હાઇડ્રોજન હોય ખાલી H હોય તો એક ઇલેક્ટ્રોન H2 છે તો કેટલા ઇલેક્ટ્રોન 2 એની સાથે ઓક્સિજન છે ઓક્સિજનનો પરમાણુ ભાર ને પરમાણુ ક્રમાંક કેટલો છે કેમ કે પરમાણુ ક્રમાંક ઇલેક્ટ્રોનની અને પ્રોટોનની સંખ્યા દર્શાવે જ્યારે પરમાણુ ભાર ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા ચલો તો હવે ઓક્સિજન પાસે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8 તો એક ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન અને H2 પાસે 2 ઇલેક્ટ્રોન તો H2 ના એક અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 10 એક અણુ હોય ને તો 10 ઇલેક્ટ્રોન હોય એટલે આપણી પાસે કેટલા અણુ છે 83.63 ગુણ્યા 10 ની 23 ઘાત અણુ છે તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય તો એક અણુમાં 10 તો આટલામાં કેટલા તો ડાયરેક્ટ 10 વડે ગુણાકાર કરશો તો એનો મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા શું થશે તો કે અણુની સંખ્યાને 10 વડે ગુણશું શું કામ કેમ કે એક અણુમાં 10 ઇલેક્ટ્રોન હોય એટલા માટે 10 વડે ગુણશું એનો મતલબ આને આપણે 10 વડે ગુણશું એટલે 83.63 10 વડે ગુણવાનો મતલબ 10 ની ઘાત માં વધારો થઈ જશે 23 ને બદલે કેટલી ઘાત થઈ જશે 24 ઘાત ચલો સરસ કે હવે પ્રશ્ન એમ પણ હતો પ્રોટોન ની સંખ્યા કેટલી પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને ની સંખ્યા કોઈ પણ ની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન ની સંખ્યા અલગ અલગ હોય નહીં જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય એટલે પ્રોટોન ની સંખ્યા પણ ઇલેક્ટ્રોન ની સંખ્યાને સેમ જ થશે નેક્સ્ટ લેક્ચર માં આપણે કુલમ્બના નિયમ એટલે કે વિદ્યુતભાર વચ્ચે લાગતા આકર્ષણ અને અપાકર્ષણ બળની ચર્ચા કરવા ભેગા થશું અત્યાર સુધીમાં વિદ્યુત ભારની જેટલી પણ ચર્ચા કરી એને રિવિઝન સાથે વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો તમે એનો અભ્યાસ કરશો એવું આશા રાખું છું અને આ મહામારી બીમારીની અંદર તમે સલામત રહો સ્વસ્થ રહો બરાબર અને થોડા થોડા યુટ્યુબ ચેનલ મારફતે ન્યૂઝ એક્સપર્ટને વ્યસ્ત રહો એવી મારી આગ્રહ છે થેન્ક યુ